વરસાદ પડે એટલે ભુજ પાણી પાણી થઈ જાય છે, જેમાં મહત્વનો બસ સ્ટેશનનો વિસ્તાર હોય કે અન્ય કોલોનીની સમસ્યા, પાણી તો ભરાય જ છે અને સાથે ગટરના પાણી પણ નીકળે છે. ભુજના વાણિયાવાડ વિસ્તારમાં પણ વરસાદ સમયે પાણી ભરવા તથા ગટરના પાણી રસ્તા પર નીકળવાની સમસ્યા હજુ હલ થઈ નથી, જેના કારણે દુકાનદારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભુજ નગરપાલિકામાં આજે વેપારીઓ દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા સારસ્વત રેડીમેડ દુકાનના માલિક રાજેશભાઈ મહેતાએ જણાવ્યું હતું કે વરસાદના સમયે પાણી તો ભરાય છે, સાથે સાથે ગટરના પાણી પણ નીકળે છે, જેને કારણે અહીં ગંદકી થાય છે અને ખૂબ જ વાસ આવે છે. ડોસાભાઈના પુતળાથી કરીને મહેરલી ચોક સુધીના ગટરના પાણી નીકળે છે. દુકાનદારોએ આ સમસ્યા ઉકેલવા માટે રજૂઆત કરવામાં આવી હતી. મારું નામ રાજેશ મહેતા, મહેરલી ચોકમાં શાશ્વત રેડીમેડ નામની દુકાન ધરાવું છું. રજૂઆતમાં અમારી તકલીફ એક જ છે સાહેબ, કે વાણિયાવાડ વિસ્તારની અંદર જ્યારે પણ વરસાદ આવે અથવા તો વરસાદ હોય, વરસાદ વધારે હોય, ત્યારે વરસાદ બંધ થઈ ગયા પછી પાણી એ નીકળી જાય, છતાં બધી જ વાણિયાવાડનીમાંથી ગટરનું પાણી ચાલુ થાય છે, જે પૂતળાથી માંડી આપણે આગળ ડોસાભાઈના પૂતળાથી કરી અને સ્માઇલ રેડીમેડ સુધી કન્ટિન્યુ ગટરના પાણી નીકળે છે. એ પ્રશ્નો અમારો મેન છે. અત્યારે 10 મિનિટ પણ દુકાનમાં બેસી શકાય એવી પરિસ્થિતિ નથી. એના માટે અમે બધા વેપારી મિત્રો અહીંયા નગરપાલિકાની ઓફિસ માટે રજૂઆત કરવા આવ્યા છીએ. ચીફ ઓફિસર સાહેબ તો મતલબ એનો પ્રયત્ન કરે છે. નગરપાલિકા એમ કહે છે કે ભાઈ અમારા પ્રયત્ન બધા ચાલુ છે અને અમને પર્સનલી કોઈ વ્યક્તિથી કંઈક નથી. અમારો પ્રશ્ન એક જ છે કે અમારા આ પ્રશ્નનો તાત્કાલિક નિરાકરણ આવે અને અમારું પાણી બંધ થાય, એ જ અમારી વસ્તુ છે. બસ હવે અત્યારે તો છેલ્લા 15 વર્ષથી આ તકલીફમાં જીવી રહ્યા છીએ, બરાબર. અને અત્યારે હવે લગભગ બધા જ વેપારીઓ ગળા સુધી આવી ગયા છે કે આ તકલીફનો કોઈ નિકાલ થતો નથી. હવે બસ અમે માત્ર અને માત્ર આ લોકોના કહેવા પ્રમાણે જો એમના ટાઈમ પિરિયડની અંદર જો અમારું કાર્ય નહીં થાય અને અમારા પ્રશ્નોનું સોલ્વ નહીં થાય તો અમે વાણિયાવાડના બધા જ વેપારીઓ ગાંધી ચિંધ્યા માર્ગે જવાનું